वासुदेव कृष्ण कृष्ण पछी गो गोवाळियो कान कांजी एवा घणा બધા કાન આ કૃષ્ણ ભગવાનના નામ છે મોરલીવાળો બરાબર ને કાનો એ ઘણા બધા એના નામ છે પછી ત્યાર પછી તમે સામેના પેજ ઉપર તમને જોવો તો આમાં તમને અહીંયા કરેલું આવ્યું છે પલાર તો પેલું વાક્ય શું છે કે ઘોડાની પીઠ પર નાખવાનો સામાન તો અહીંયા પલાર ટિંકર નાખવા આવી દીધે પછી બીજું છે કે નાજુક કે કસબી પગરખું પગરખું એટલે કે પગમાં પહેરવાના મોજડી અથવા તો ચપ્પલ તો આમાં ચપ્પલ નથી પણ આપણે કાવ્યમાં શું છે મોજડી તો અહીંયા જો તમને આપેલું છે મોજડી તો તમારે મોજડીમાં આ પ્રાવું કરી લેવાનું છે બરાબર પછી છે કે જડી બુટ્ટીના વણાટનું એક કાપડ એટલે કે સુરખા સોરી હું કેવા છે જો અહીંયા છે તમને દેખાડું જો દેખાડું તમને रुद्राक्ष मोटा मणका की माला शू कहवाय तो जो किंग खावी थी गयु पछी हवे आटा वाली वीटी तो बराबर તો હવે એ થઈ ગયું હવે એના પછીનું પણ તમારે જાતે કરવાનું છે અને ત્યાર પછીનું છે શબ્દકોશ પ્રમાણે શબ્દ ગોઠવો તો કક્કાવાળી પ્રમાણે તમારે આના શબ્દ છે એ ગોઠવવાના છે તો એમાં કયા કયા છે તો કે સુરવાર આંબો મોજડી હિંડોળો બાજુમાં અને રૂપુ તો હવે તમારે સૌથી પહેલા જોવાનું કે એક એક સ્વર છે તો કે હા કયો છે આંબો અને રૂપુ તો આંબો છે એ સૌથી પહેલા આવશે સ્વર પહેલા આવે સ્વર પછી રૂપુ પછી બાજુબંધ પછી મોજડી સુરવાળ અને હિંડોળો બરાબર થઈ ગયો આપણે આ પાઠ કમ્પ્લીટ બરાબર તો હવે તમારે બાકી બુકમાં પણ આ કામ છે એ કરી લેવાનું છે અને બીજું જે સ્વાધ્યાય છે જે ટેક્સ્ટ બુકમાં કરવાનું છે એ ટેક્સ્ટ બુકમાં કરી લેવાનું છે અને પ્રશ્ન જવાબ છે એ તમારે બાકી બુકમાં લખવાના રહેશે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ